નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 29 ઓક્ટોબર, જોઈએ આજના સમાચાર. રાષ્ટ્રીય પિછડા ઓબીસી અને રાષ્ટ્રીય બેરોજગાર મોરચાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. રાષ્ટ્રીય પિછડા ઓબીસી વર્ગ મોરચા અને રાષ્ટ્રીય બેરોજગાર મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રપતિને સંબોધન કરીને આવેદન આપવામાં આવ્યું છે. આજે ભારતના 550 જિલ્લામાં ધરણા અને પ્રદર્શન આ મોરચા દ્વારા કરાયું છે. આવનારી જનગણના જાતિગત થવી જોઈએ, તે સાથે અન્ય માંગો પણ રજૂ કરી છે. મારું નામ છે વાઘેલા પુરુષોત્તમભાઈ કરમસી. રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચાનો હું અધ્યક્ષ તરીકે, મારી જવાબદારી છે કચ્છ જિલ્લાની. આજરોજે 29 તારીખના આખા ભારતના અંદર 550 જિલ્લાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે. એના અંતર્ગત આજે કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમ છે. એમાં ખાસ કરીને અમારી જે માંગણીઓ છે, જે કે જાતિગત જે ઓબીસીની જાતિઓ છે, બક્ષી પંચની અને જેને આપણે પિછડા વર્ગ કહીએ છીએ, અન્ય પછાત વર્ગ, તો એ જાતિઓની જનગણના હોવી ખપે. એ જાતિઓની જનગણના થાય તો એ જાતિઓને શાસન પ્રશાસન અને શૈક્ષણિક રીતે પણ પ્રતિનિધિઓ મળે, એના માટે અમારી માંગણી છે કે જાતિગત જનગણના થવી જોઈએ. એની સાથે બીજો અમારો મુદ્દો છે કે જે ભારતની અંદરમાં રાજ્યોમાં જે ચૂંટણીઓ થાય છે, એ ચૂંટણીઓ ઈવીએમ મશીનથી થાય છે, એની સાથે 100% પેપર ટ્રેલ લાગવું જોઈએ. અને એની અંદરમાં જે પરચીઓ નીકળે એનું અને ઈવીએમ મશીનમાં જે રિઝલ્ટ આવે એની સાથે એનો મેચિંગ થવું જોઈએ. એની સાથે અમારી ત્રીજી માંગણી છે કે જે કિસાન આંદોલન છેલ્લા 9 થી 10 મહિનાથી ચાલી રહ્યું છે, એ જે ખેડૂતોની જે માંગણીઓ છે એ માંગણીઓને પણ સંતોષકારક રીતે ન્યાય આપી અને જે 3 કાળા કાનૂન છે એને પાછા લેવામાં આવે. મારો પરિચય ભાણજીભાઈ ડુંગરિયા, રહેવાનું સામખિયારી. અત્યારે કચ્છ જિલ્લાની અંદર ભારતીય બેરોજગાર મોરચાના અધ્યક્ષ તરીકે આપના મીડિયા સમક્ષ ઊભો છું. પ્રથમ તો આપના મીડિયાનો પણ આભાર માનું છું. અમારો જે ભારતીય બેરોજગાર મોરચાનો જે અવાજ છે, એ કચ્છની અંદર જે બેરોજગાર લોકો છે ત્યાં સુધી પહોંચવો જોઈએ. આની સાથે સાથે અમે 14/9ના પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આજે ધરણાનો પ્રોગ્રામ કર્યો છે. આવનાર દિવસોની અંદર કચ્છની અંદર જે કંપનીઓ જે આવેલી છે, ફેક્ટરીઓ જે આવેલી છે, આને લઈ કચ્છની અંદર જે કચ્છના જે લોકોની ભરતી થવી જોઈએ થતી નથી. કચ્છની અંદર જેને કંઈક બેરોજગારી વધી રહી છે અને એની સાથે સાથે કંપનીઓની અંદર જે અવારનવાર અકસ્માતો થતા હોય છે, કોઈના હાથ તૂટી જાય છે, કોઈના પગ તૂટી જાય છે, કોઈકની આંખ ચાલી જાય છે, કોઈકને પેટ ફાટી જાય છે, કેટલાક લોકોના મૃત્યુ પામ્યા છે, એવું અમારી પાસે આધાર પુરાવો પડશે એમ. પરંતુ કચ્છની અંદર શાસન હોય યા પ્રશાસન, આને લઈને કોઈનું પેટનું પાણી પણ હલતું નથી. એટલા માટે જે ભારતીય બેરોજગાર મોરચા છે, કચ્છ જિલ્લાનું સંગઠન, સમગ્ર ભારત દેશનું સંગઠન છે. આવનાર દિવસોની અંદર, 15 દિવસની અંદર અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે કાનૂની બેજ ઉપર સંવિધાનના દાયરામાં રહી જે પણ અમારે પ્રોગ્રામ આપવાના થશે, ચાહે જેલ ભરો હોય, રેલી, ધરણા, પ્રદર્શન, કોઈ પણ જેને પ્રોગ્રામ કરવાનો અમે આ કાર્યક્રમ કરશું. એ તમામ માંગોને લઈને આજે ભારતભરમાં જિલ્લા કક્ષાએ રજૂઆતો થઈ છે. અરે ઓ સાબા, જય વિરુદ્ધી પહેલા આપણે ડેન્ગુ મચ્છરથી વાર ખાઈશું રે. સરદાર, ડેન્ગુ મચ્છરથી આપણે બેન બચ્યા છીએ, પણ આ રામગઢ વાળાઓને ડેન્ગુ કેમ નથી થતો રે? હું ઘર અને બહાર પાણી એકઠું નથી થવા દેતો. હું મચ્છર ભગાડનારી મશીન, અગરબત્તી, ક્રીમ વગેરેનો ઉપયોગ કરું છું. આમ જો કે ઘરોમાં ઉગાડી ટાંકી અને તૂટેલા વાસણ વગેરે ના રાખો. કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર જરૂર બદલો. આખી બાઈના કપડાં પહેરો. તાવ આવતા તરત ડોક્ટર પાસે જાઓ. હા, ડેન્ગુ જીવલેણ બની શકે છે. આની રોકથામ આપણા સૌની જવાબદારી છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.